આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન. કોંગ્રેસ માજી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આવ્યા સુરત. લોકોએ ભોગવેલી હાલાકી, સ્થાનિક સમસ્યા સહિતના મુદ્દાઓ સાથે લોકો સુધી પહોંચશે કોંગ્રેસ. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલા ફાજલ જમીન કાયદા પર ભરતસિંહે આપ્યું નિવેદન. વિકાસની માત્ર વાતો છે, બાકી મુઠ્ઠીભર લોકોને જ તેનો ફાયદો થાય છે. બજેટનો 30% હિસ્સો સરકાર દ્વારા ખવાઈ જાય છે, જેવું ભરતસિંહ સોલંકી દ્વારા જણાવાયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓનો ઘમઘમાટ દરેક રાજકીય પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ચૂંટણીની તૈયારીને ધ્યાને લઈ સુરતમાં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ તરીકે આજે સુરતમાં શરૂ કરાયેલા જનસંપર્ક અભિયાનને આગળ વધારવા માટે આજે સુરત આવ્યો છું અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત સાથે મળી વધુમાં વધુ સારી રીતે જનસંપર્ક અભિયાનની કામગીરીને પૂર્ણ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. સ્પીડ ન્યૂઝ 17 સુરત હંમેશા સત્યની સાથે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ગમે તે તારીખે 20મી 21મીએ ચૂંટણી પંચ દ્વારા એનું જાહેરનામું પડવાની શક્યતા છે અને આજે સુરતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે સુરત શહેરમાં સુરતના નાગરિકોને દર્શન કરવા, વંદન કરવા અને એમની સાથેનો સંપર્ક માટે હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ તરીકે અહીંયા આવ્યો છું. કોંગ્રેસના આગેવાનો, શહેર પ્રમુખ બાબુભાઈ, કોંગ્રેસ કોર્પોરેશન પક્ષના નેતા પ્રફુલભાઈ અને 28 નંબરના આગેવાનો સાથીઓ સાથે આ જનસંપર્ક 24 નંબરના વોર્ડમાં એમના સાથે મળવાનો આજે કાર્યક્રમ યોજ્યો છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે, કોર્પોરેશનોમાં છે, ત્યારે એ વાતની પ્રતીતિ ધીમે ધીમે લોકોને થતી જાય છે. જે પ્રકારનો એમનો વહીવટ અને વ્યવસ્થા, લોકો ખૂબ ઊંચી અપેક્ષાથી એમને ગયા વખતે 2015માં ચૂંટીને કોર્પોરેશનનો વહીવટ સોંપ્યો હતો. પ્રજાની, જનતાની, નાગરિકોની અપેક્ષા હતી કે બંધારણમાં આપેલા અધિકારો, નાગરિક અધિકારો જેનું પાલન ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી કોર્પોરેશન, એના મેયર, ડેપ્યુટી મેયર, એની સ્ટેન્ડિંગ કમિટી અને એના આગેવાનો અને એ કરશે અને નાગરિક સમિતિ દ્વારા જે કંઈ વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ એ નાગરિકોને પૂછી અને એમને કયા કામો કરવા છે માટે પ્રયત્ન કરશે. પરંતુ અનુભવ એ રહ્યો સમગ્ર ગુજરાતના કોર્પોરેશનો, નગરપાલિકાઓનો, કે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને એના વહીવટકારોએ થોડા ઘણા મુઠ્ઠીભર મળતિયાઓ સાથે રહીને આ જે બજેટ છે એ બજેટનો ઉપયોગ, એના કોન્ટ્રાક્ટ આપવામાં એની વ્યવસ્થાનો ઉપયોગ પોતાના માટે અને ભ્રષ્ટાચાર કરીને 30% કરતાં પણ વધારે માતબર રકમ એ લઈ જવાના કામમાં કર્યો છે, ત્યારે એ સંજોગોમાં સ્વાભાવિક રીતે સુરત એ એક મિની ભારત, મિનુ હિન્દુસ્તાન છે કે જે અહીંયા આ દેશના તમામ લોકો એ આવીને દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે અને સુરત એણે ગુજરાત નહીં પણ આખા દેશમાં ખૂબ મોટું નામ ઔદ્યોગિક ક્ષેત્રે અને હીરા ઉદ્યોગ અને પાવરલૂમ્સ અને ટેક્સટાઇલમાં કાઢ્યું છે. પરંતુ આ ગેરવહીવટના કારણે, ભ્રષ્ટાચારના કારણે,
જે પ્રકારની સ્થિતિનું નિર્માણ કર્યું અને કોરોના એના સમયમાં જે નગરજનોને નાગરિકોને મુશ્કેલી પારાવાર વધી ગઈ અને હિજરત કરવી પડી, અહીંયાથી જવું પડ્યું, ત્યારે પણ એ બધા લોકોનું ધ્યાન ના રાખ્યું. સ્થાનિક જે ઓરિજિનલી આ સુરતના મૂળ નિવાસીઓ છે એને પણ મુશ્કેલીમાં મૂક્યા, ચિંતામાં આવી ગયા. ભૂતકાળનો અનુભવ એ રહ્યો કે જ્યારે રેલ આવી હતી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી, એના વહીવટકારોએ, એની રાજ્ય સરકારે, કોર્પોરેશને જે જનતાનું પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ એ રાખ્યું નહોતું. પરંતુ ભાગલાવાદી પ્રવૃત્તિ અને એક પ્રકારનું લોકોમાં વૈમનસ્ય ફેલાવી અને એ જ મુદ્દાઓ પર એમણે સત્તા હાંસલ કરી હતી, ત્યારે આ સંજોગોમાં અમે પ્રજાની, જનતાની, નાગરિકોની વચ્ચે જઈને આ જનસંપર્ક દ્વારા એમને અમે જાગૃત કરવા માગીએ છીએ, એમને વાસ્તવિક હકીકતો બતાવવા માગીએ છીએ, એમના અધિકારો માટે અમે એને સમજાવવા માગીએ છીએ. અને એના દ્વારા કોંગ્રેસ અમારો ચૂંટણી મેનિફેસ્ટો તો લઈને આવીશું, પણ ગટર પાણી ને લાઇટ એટલું નહીં પરંતુ કરવેરા ઓછા કરીને જે પ્રકારે એક સારો સુદૃઢ વહીવટ મળે અને જેના દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો એની સુખાકારી વધે, એના આરોગ્ય, એના શિક્ષણમાં એને માથે ભાર ના પડે. આ તો એક એમને ટેક્સ ભરવાનો, એને કર ભરવાનો અને ઉપરાંત આરોગ્ય અને શિક્ષણ માટે હજારો લાખો રૂપિયા એમને ખર્ચવા પડે તેવી સ્થિતિમાં સુવિધાઓમાં પણ સુધારો કરીને આવનારા સમયમાં કોંગ્રેસ સારો વહીવટ આપશે અને પ્રજાનો આશીર્વાદ માગશે એ હેતુથી અમે અહીંયા આવ્યા છીએ.